ஓம்காரமெங்கும் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் கௌதமோ மங்களம் குந்தாரி உஜேந்திரமோ சுமங்கலம் நமா சுமரிசாராய் சுவானுபூத்தியாசாஸ்தி சுவாய் பவாய சர்வாயுதாதா સર્વશુદ્ધ જ્ઞાન કહેવામાં આવ્યું જાણે છે ત્રિકાળી ને એની સાથે મોક્ષ ની પર્યાય ને પણ જાણે છતાં એ સ્વાંગ છે અરે નિશ્ચય સુધી મોક્ષ ની પર્યાય પણ એ સ્વાંગ છે હા એક સમય પણ એ જાણનારી પર્યાય રહે છે વિકારી ભગવાન ધ્રુવ છે એ તો એ જેમ છે તેમ જ તેટલું અનાદિકાળ થી અનંતકાળ એક જ રૂપે છે નિવૃત્તિમાંથી અને સીધ સુધીમાં દ્રવ તો ત્રિકાળી નિરાવરણ જેમ છે તેમ જ છે એમાં એમાં કઈ હેરફેર થતો સર્વશુદ્ધ જ્ઞાન પ્રવેશ કરે છે એ પણ જે મોક્ષ સ્થાન પ્રવેશ કરે છે જાણી લીધું એમાં આ પણ એ સર્વશુદ્ધ જ્ઞાન પ્રવેશ કરે છે એ પણ એક પર્યાય થઈ છે હા હા રંગભૂમિમાં જીવ અજીવ અધિકાર આવી જાય કરતા કરમ પુણ પાપ આશ્રમ સમરિદાનંદ ને મુખ આ સંગ આવ્યા આ સ્થાન આવ્યા ભગવાન આત્મ દરેકાળી નિત્યાનંદ પ્રભુ એમાં આ આઠ સ્થાંગ આવ્યા આ શ્રેષ્ઠ આવ્યા આ એક અવસ્થાઓ આવી હા હા તેમનું નૃત્ય થયું આઠનું નૃત્ય થયું એટલે પર્યાય પ્રગતિ ને પ્રણમી એનું નૃત્ય પર્યાય થયે અને પ્રગતિ એનું નૃત્ય અને પોતપોતાનું સૌ બતાવી તેઓ નીકળી ગયા આથી પૈયા પાછી નીકળી ગઈ શક્તિ શક્તિ તો કોઈ પર્યાય નથી એટલે નીકળી ગયા એમ કીધું શક્તું તત્વ જે છે ધ્રુવ પ્રસાદ એની અપેક્ષા એ તો આખી પર્યાય નીકળી ગઈ આવી વાત હવે અહીં કોઈ દયાદાન વ્રત ને ભક્તિ ને પૂજા થી ગરમ થાય ક્યાં આ વાત ને ક્યાં આ વાત ઉગમ નો આત્મ નો ફેર છે અહીં તો કે છે સંબંધ નિદરા ને મોક્ષ નો ભેદ પણ નીકળી ગયો એક સમયમાં આવીને બીજે સમય એ રહેતો નથી હા એથી એ સ્થાન નીકળી ગયો એમ કહેવામાં ધ્રુવ ક્યાં નીકળી જતું નથી અને જે જાણે છે એ તો પર્યાય એ પર્યાય બધા સ્થાનને જાણનારી છે એ અપેક્ષા એમ કહીને એને સર્વશુદ્ધ જ્ઞાન કહેવામાં આવ્યું છે પોતપોતાનું સૌ બતાવી નીકળી ગયા ઠીક સંબંધ નિદ્રા મુખ ધરણે નીકળી ગયા આશ્રવ બંધો નીકળી ગયા મને
آسرو ایسی پنچاس آسرو ہے بن چار یہ تو منی ہے یہ تو نکل گیا پن سمبر اندراج موس میں پڑیا نکل گئی ایک سمائے میں آدمی نوائی دی ایک سمائے آدمی نوائی دیا بھگوان دھرو پہ ریو پڑیا ایک سمائے میں آدمی نوائی دی એને જાણનારું જ્ઞાન એ છે તો પરિણામ વર્તમાન પર્યાય એ પર્યાય એ પર્યાયોને જાણી કેમ થયું કહ્યું નથી જાણનાર પર્યાય એને કરી નથી સ્વાંગ સંબંધના મોક્ષના સ્વાંગને પણ જાણનારી પર્યાય કરી નથી અહીંયા જાણનારી કરીએ પલટે તો છે એ તો કયું પર્યાય છે ને એ પણ એ કાયમ રહેનારી છે એમને એમને જાણનારી જાણવા માટે એને ત્રણ નીકળી ગયો થોડું શું જ્ઞાન રહી ગયું એટલે ખરેખર તો ત્રિકાળી જ્ઞાન રહી ગયું છે પણ ત્રિકાળી જ્ઞાન નું જ્ઞાન જે છે એ પર્યાય છે ત્રિકાળી ને જાણનારી પર્યાય રહી એ સ્વાંગ નીકળી ગયા છતાં તેને જાણનારી પર્યાય રહી એ તો એ સ્વાંગ એ પર્યાય છે મોક્ષ ને જાણનારી પર્યાય છે સ્વાંગ સંબંધિત જાણવાની પર્યાય છે ધ્રુવ જાણનારી નથી નિર્મળ પૂર્ણ થયું એમ જ્ઞાન જાણ્યું કર્યું નથી નિર્મળ મોક્ષ પૂરણ પૂર્ણ શુદ્ધ મોક્ષ ને પર્યાય પૂર્ણ શુદ્ધ પૂર્ણ શુદ્ધ બધા ગુણોની પર્યાય પૂર્ણ શુદ્ધ એ જ્ઞાને ભેગું છે પણ જ્ઞાન ને પ્રધાન તો કર્યું છે જાણનાર રાખવું છે ને એને જાણનાર રાખો જાણનાર છે એ કઈ ધ્રુવ નથી જાણનાર પર્યાય ધ્રુવ ને જાણે એ પર્યાય પલટી જાય છે છતાં એ પર્યાય બીજા સ્વાંગને જાણે છે બધી સ્વાંગને કાયમ રહેનારી કહેવામાં આવી છે આ અપેક્ષા એની વાત છે ને સમજાણું કઈ મોક્ષ નો સ્વાંગ નીકળી ગયો નીકળી ગયો જાણ્યો કોઈ પર્યાય ધ્રુવ જાણતો નથી છતાં પર્યાય પણ શ્રમસ્થળ છે એ જાણનારી પર્યાય પણ કર્મસર છે અને એ જાણનારી પર્યાય ની સાથે અંતિ પર્યાય છે તે અકર્મ છે જાણનારી પર્યાય સાથે અનંતર્મની પર્યાય એક સમય છે જેથી તે અકર્મ છે એટલું ક્રમબદ્ધ છે એમ નથી અકર્મ પણ છે અકર્મ અર્થ એક સાથે ક્રમ નો અર્થ એક પછી એક આવું છે આ તો સર્વ શુદ્ધ જ્ઞાન અધિકાર હવે સર્વસ્વાંગો દૂર થઈ એકાકાર સર્વ શુદ્ધ જ્ઞાન પ્રવેશ કરે છે પાછું ઈંધને સર્વ શુદ્ધ જ્ઞાન પ્રવેશ કરે છે એ પ્રગટ થયેલો પ્રવેશ કરે છે બધા સ્વાંગને જાણનારું જ્ઞાન પ્રવેશ કરે છે એ તો જાણનારું એ જ્ઞાન પર્યાય છે કે જાણનારું ધ્રુવ નથી જાણનારી પર્યાય પ્રગટ થાય છે બધાને પોતામાં રહીને પોતે સ્વમાં ભર્યા વિના પોતાની સત્તાના સામર્થ્યથી સ્વયં બધાને જાણે છે એ સ્વયં છે માટે તેને જાણે છે એ પણ નહીં એ પર્યાય નું સામર્થ્ય એનું છે કે સર્વ સ્વાંગ ને
સ્વામીની અસ્તિત્વ છે એમાં જે જાણે છે એમ નહીં. એ પર્યાયનું પોતાનું અસ્તિત્વ એટલું તાકાતવાનું છે એ બધા સ્વામીને પોતામાં રહીને પરને બ્યા વિના જાણે છે. બરાબર આવું છે. એકાકા કેટલો મને બધો ફેરફાર થતો એકાકા આવી છે તો પર્યાય પણ બધું સર્વ શું જ્ઞાન ધ્રુવ ધ્રુવને સિદ્ધ કરવું છે. ધ્રુવને જાણનારું જ્ઞાન એ પ્રસિદ્ધ કરવું છે. ધ્રુવને જાણનારું જ્ઞાન બી પ્રવેશ કરે છે એમ કઈ સિદ્ધ કરવું છે. હા હા જણું ભાઈ સમજાય છે ભાઈ. પ્રથમ મંગળ રૂપે પણ જ્ઞાન પૂજા આપવાના મહિમાનું કાયું કહે અખિલાન કર્તૃભૂત આદિ ભાવાન સમ્યક પ્રલયન ભૂમ નીતવા સમસ્ત કરતા ભક્તા આદિ ભાવોને સમ્યક પ્રકારે નાશ સમાડીને પદે પદે કર્મના સૂક્ષ્મના નિમિત્તે થતા દરેક પર્યાયમાં બંધમુખ પ્રગતિ બંધમુખ ની રચનાથી પણ દૂર વર્તો. હા 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 એ જાણનારી પર્યાય ધ્રુવના ઉપર દૂર છે એથી તે પર્યાય સ્થાનને દૂર કરતો બંધમુખ ની રચનાથી દૂર વર્તો. હા 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 ધ્રુવે જાણનારું જ્ઞાન એ બંધમુખ આની પર્યાય થી તે જ્ઞાન દૂર વર્તું. કરતા બધાની ભાવો સમય પ્રકાર નાશ પમાડીને પદે પદે પર્યાયમાં બંધમુખ પ્રકૃતિ બંધમુખ ને રચનાથી દૂર વર્તો. એ પર્યાય તો જાણે જ છે ચેતો પર્યાય જાણ મારી ચેતો પર્યાય પણ એ પર્યાયનો જોર ધ્રુવ પર છે એથી આ બંધમોક્ષના પર્યાયને દૂર વર્તું એમ કીધું. ચેતો એ પર્યાય પણ ધ્રુવ પર જોર હોવાથી ચેતો પર્યાય પર્યાયનું લક્ષ્ય ધ્યેય ધ્રુવ હોવાથી મનમુખ આદિ પર્યાયને દૂર કરતું હા નહીં કરતું. મનમુખ આદિ પર્યાયને પણ જ્ઞાન પર્યાય સર્વ સમજાન નહીં કરતું દૂર કરતું. હા આવું છે. મનમુખ પ્રકૃતિ દૂરીભૂત છે. બંધમુખ ની રચનાથી દૂર વર્તો શુદ્ધ સુદર્શાનજી રાજવાડી મગ તેમજ આવરણ બંનેથી રહી છે એવો આવરણથી રહી અને રાજવાડી મગથી રહી એવો સ્વૃષ્ણ હતવર્તી જેનું પવિત્ર હતો તે નિજ રસમાં પવિત્ર અચળ તે નિસ અજ્ઞાન રસમાં જ્ઞાન ચેતના રૂપી ધરાવતી ભરપૂર છે. જો છે તો જ્ઞાન ચેતના પર્યાય એ પર્યાયની એટલી તાકાત છે મોક્ષને સંભાવનાજીને નિવૃદ્ધ એનાથી વર્તું ભરતું નહીં. જ્ઞાન સ્વયં પોતા પોતાના પોતાને જાણતું પરને પોતામાં રહીને જાણતું પરને દૂર વર્તું. હા હા મોક્ષની પર્યાયને જાણતું છતાં તે જ્ઞાન મોક્ષની પર્યાયથી દૂર વર્તું. જેનો અધિકાર છે સર્વશુદ્ધ અધિકાર એકદમ પૂરણ ધ્રુવની ઉપર એ પર્યાય
આપણી પ્રિયા એનું ધ્યેય શું છે? પર્યાય બનમોક્ષની પર્યાય થી દૂર વર્ષનું એમ કહ્યું છે, ધ્રુવ ને સમીપ વર્ષનું અને આ પર્યાય થી દૂર વર્ષનું. સમજાય છે? કાંઈ તરીકે જાણે છે.
સમજાવવાનું કરાય જ્ઞાન પુંજ આત્મા પ્રગટ થાય છે એમ કીધું ને એ તો ખરો જેને દ્રષ્ટિમાં આવ્યું એને પ્રગટ થાય છે એમ કહેવામાં આવ્યું એને દ્રષ્ટિમાં આવ્યું નથી વિષય શું ચીજ છે એને પ્રગટ ક્યાં થઈ તો એને તો પ્રગટ છે જ નહીં એને પ્રગટ છે એ પર્યાય છે નરાદાની જે પ્રગટ છે પૂરણ પરમાત્મા સ્વરૂપ જ્ઞાન પુંજ જ્ઞાન પુંજ કીધો ને એવો જ્ઞાન પુંજ આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યું એને પ્રગટ છે એને છે એમ આવ્યું એ પ્રગટ છે એમ આવ્યું પર્યાયમાં જણાવવા માટે એને પ્રગટ છે એમ આવ્યું પર્યાયમાં જે ધ્રુવ જાણતું નથી એને તો ધ્રુવ છે નહીં એને ધ્રુવ નથી ધ્રુવ જોનારો એના ધ્રુવને ધ્રુવ કહે છે ધ્રુવને જોનારો બધા આત્માને અવિચાર ભગવાન ધ્રુવ છે એમ જે કહે છે એ તો પર્યાય બુદ્ધિ ગઈ છે ધ્રુવ બુદ્ધિ થઈ છે એ પર્યાય એ પર્યાયમાં ધ્રુવ જણાણું છે તેથી બધા આત્માઓ ધ્રુવ સ્વરૂપ ભગવાન છે દ્રઢસંગ્રહમાં આવી નહીં દ્રઢસંગ્રહમાં ધર્મ ધ્યાન નો અવાય વિચાર કરતા આજ્ઞા અવાય વિપાસ વિચાર છે ને ધર્મ ધ્યાન નો ભેદ કર્મ ધ્યાન એ પણ છે તો નિર્મળ પર્યાય તો પર્યાય જાણ્યો છે ધ્રુવ પકડ્યો છે આખી ચીજ આવડી છે એ પર્યાય જે જાણ્યો છે એ કહે છે બધા આત્માઓ ભગવાન સ્વરૂપ હું પણ હવે થોડા કાળમાં પૂરણ ભગવાન સ્વરૂપ થવાનો છું સ્વભાવ ભગવાન છે એમ જાણ્યું છે એ એમ કહે છે કે શક્તિ રૂપે જે ભગવાન છે એને મેં જાણ્યો છે કે હું વ્યક્ત રૂપે ભગવાન થવાનો છું તેમ બધા ભગવાન થાવ એ ધ્રુવ જાણનારો એમ કહે છે એ જાણવાની પર્યાય પણ એ પર્યાય જાણ્યો છે ધ્રુવ હા હા 320 ગાથામાં આવ્યું ને કે પર્યાય એમ ને છે સ્વીકાર સર્વાવરણ રહી શરીર સ્વર એ કરું સતત પ્રતિભાસ માં શુદ્ધ પરિણામિક પરમ ભાવ રક્ષણ નિજ પરમાત્મા દ્રવૃત્તિ હું છું એમ પર્યાય એમ કહે છે પર્યાય એમ કે નથી કે હું પર્યાય છું પર્યાય આમ જ એનું લક્ષ્યા છે કે આજ આ હું છું એ પરમાત્મા જેને જાણ્યું છે તેના જ્ઞાન પૂર્ણ આત્મા પ્રગટ થાય છે એને પ્રગટ થયો છે સમજાય છે સાહેબ છે તો ખરો પણ દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો છે અને પ્રગટ થાય છે વસ્તુ તો છે એ છતાં તેને નથી દ્રષ્ટિમાં આવી નથી અસ્થિ પણ એનું જેટલું હોવાપણાનું સામર્થ્ય છે એટલું જેને પર્યાયમાં દ્રષ્ટિમાં જ્ઞાનમાં આવ્યું નથી એનેથી ક્યાં છે એ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પર્યાયના દ્રષ્ટિમાં આવ્યો છે એને જ્ઞાન પણ પ્રગટ થાય છે અને એ એમ જ જાણે છે બધા ભગવાન જ્ઞાનપુંજ છે
પર્યાય માં છે ભૂલ એને ઈચ્છું રાખો. બરાબર. જ્ઞાન પણ ભગવાન છે. તેથી રેમે કહ્યું બધા ભગવાન થાવ, હું થવાનો છું, તમે થાવ. હા 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 હા. ધર્મધાન નું દૂધ છે ધર્મ સંગ્રહમાં. આવું જ્ઞાન તો જ આત્મા પ્રગટ થાય છે. હા શુદ્ધ નો વિષય સમ્ય જ્ઞાન નો જે શુદ્ધ નહી છે, નહી છે તો જ્ઞાન નો હોય છે, પણ એનો વિષય જ્ઞાન સ્વરૂપ આત્મા છે. છે જ્ઞાન નો પર્યાય શુદ્ધ નહી, પણ એનો વિષય જ્ઞાન સ્વરૂપ ભગવાન છે. પૂર્ણાનંદ નો નાથ સંગ જ્ઞાન સ્વરૂપ ભગવાન તેનો વિષય છે. પર્યાય નો વિષય છે, તેથી પર્યાય એમ માને છે હું તો આ છું. જેમાં મારી નજર પહોંચી, જેમાં મારી નજર પહોંચી ગઈ તે હું છું. હા હા, જે કરતા બનતા પણ આના ભાવ કહેવાય છે. રાગ ને એને તો કરતા ભોગતા તો નહીં, પણ મન મુખ ને એ રચનાથી રહી છે. પંચમારાના સંત, પંચમારાના અપ્રતિભૂત શિષ્ય ને આ કહે છે. પંચ મારા નથી ના સાધુ, કોઈ કે આવા તો ચોથા નહીં. પંચમારાના સંત, પંચમારાના અપ્રતિભૂત જીવને કહે છે ભગવાન તું પૂર્ણ છો. મેં જાણ્યું છે પૂર્ણ છો કે તું એ પૂર્ણ છો. હા બંધ ને મુખ ને રચનાથી રહ્યું છે. વસ્તુ જે છે આવે છે ખ્યાલમાં, જ્ઞાનમાં, પર્યાયમાં. પર્યાયમાં ખ્યાલમાં આવવા છતાં એ પર્યાય બંધ મોક્ષના રચનાથી દૂર છે. હા હા, પ્રદ્રવ્ય અને પ્રદ્રવ્યના સ્વભાવથી રહિત હોવાથી શુદ્ધ છે. પ્રદ્રવ્ય અને પ્રદ્રવ્યના ભાવ રહિત હોવાથી શુદ્ધ છે. પોતાના સ્વરૂપમાં પ્રવાહથી પોતાનો જ્ઞાન આનંદ રસ જે ધ્રુવ, જેનો પ્રવાહ પાણીનો પ્રવાહ આમ જાય છે, પીઠો આનો પ્રવાહ આમ જાય છે ધ્રુવ. કાયમના ધ્રુવ પ્રવાહ એમ અનાદિ અનંત અનેક રૂપ. પોતાના સ્વરસના પ્રવાહથી પૂરણ બીજી જ્ઞાન જીતુ છે. જીવો ભગવાન આત્મા અનંત અનંત શક્તિનો સાગર છે એવો જણાણો છે, જેથી તેને તે જ આત્મા છે એમ પ્રતીતમાં અનુભવમાં આવી ગયો છે. અનુભવમાં આવીને આ છે એની પ્રતીતિ કેમ કઈ ક્યાંથી લે, તે જે જણાણી નથી એની પ્રતીતિ કઈ રીતે લે. જાણવામાં આવી હોય ચીજ એની પ્રતીતિ થાય કે આ ચીજ આવી છે.
લાનો ખાય પોતાના સરસમાં સરસ એટલે સ્વભાવ એના પ્રવાહથી પૂર્ણ વિદિત નામ પોતાના સ્વભાવથી પૂર્ણ વિદિત નામ છે વિલિતમાં જૂતું છે અને સંકોચને મહિમા વાળો શાશ્વત જેની મહિમા છે પણ તાને છે કોણ હરિયાય હા સંકોચ કિરણ મહિમા વાળો શાશ્વત મહિમા છે જેની એવું જેને જાણ્યું જ્ઞાનમાં એને એવું કે શાશ્વત મહિમા બહુ થતું છે એવું જ્ઞાન પૂજા આત્મા પ્રગટ થાય છે એ તો અર્થનો ભાવ કર્યો હવે સદસુ જ્ઞાનને પ્રગટ કરે છે જેમાં પ્રથમ આત્મા કરતા મુક્તા ભાવથી રહી છે એવા અર્થનો અગ્રની ગાથાની પૂતિના રૂપો કરે છે કર્તૃત્વ સ્વભાવ ચિતો વિદયતું સર્વત અજ્ઞાતી કર્તાય સદભાવાત અકર્તા અકારક કરતા પણ મેં હા હા આખરી વાત છે એમ જ્ઞાનની પર્યાય જાણે છે જાણેલાને જાણ મારું જ્ઞાન જાણેલાને જાણ મારું જ્ઞાન કે છે કે હું તો કરતા બોલતા રહી છું મન મોક્ષ નહીં કરતા પણ આથી પણ રહી તો છું જેમ ભૂતા પણ સ્વભાવ નથી એ ન્યાય મૂક્યો ભગવાન આત્મા રાગને ભોગવે એવું એનો સ્વભાવ જ નથી સંસારને ભોગવે એવું એનો સ્વભાવ નથી ભૂખતા પણ સ્વભાવ નથી અજ્ઞાન અયમ એવું કરતા અજ્ઞાનથી તે કરતા છે કરવા પણ કરું એ અજ્ઞાનથી છે અકાર અજ્ઞાન નો અભાવ પોતાના કરતા છે સરળ શુદ્ધ અધિકાર અલૌકિક છે બરાબર અરે આત્માના કરતા પણ દ્રષ્ટાંતો થાય દરિયમ જન્મ ઉપજય ગુણૈન તંકે જાણતું અન્ન કરું છું કથા પુરુષ પ્રમાણી ઉપજંતી નિયમો સિદ્ધિ ન ઉભી થઈ હતા અન્ના નીચે હરી જે દ્રવ્ય જે ગુણોથી એ ચીજાણ નથી જેમ જગતમાં કટકાદી કર્યા એવું કે કનક અનન છે
જીવ જીવન આપે નામ જે દર્શાવ્યા સૂત્રો મહી એ જીવ ઘર જીવ જાણ અને તે પરિણામ છે. ઉપજેના આત્મા કોઈથી તેથીનો આત્મા કાર્ય છે, ઉપજાવતો નથી કોઈને તેથીનો કારણ પણ કરે કારણ પણ કરે. અરે કર્મ આશ્રિત હોય કરતા કર્મ પણ કરતા તમે આશ્રિતપણે ઉપજે નિયમથી સિદ્ધિનો બીજી દિવસે ટીકા કથન તો જીવ કર્મબદ્ધ એવા આમાં બધા વાંધા અત્યારે છે. કર્મબદ્ધ થાય તો એમાં પછી આપણે કરવાનું ક્યાં જઈએ? કર્મબદ્ધ થાય એના આયુષ્યમાન વિશે થાય છે. દરેક દરેકની પર્યાય કર્મબદ્ધ છે. જે કાળે જે સમયે જે ક્ષેત્રે અને જે સંયોગમાં જે નિમિત્તની અપેક્ષામાં બધા અપેક્ષાને નથી પણ નિમિત્તમાં જે સમયે જે પર્યાય થવાની છે ત્યાં સંબંધમાં થવાની. આગળ પાછળ કરવા ઇન્દ્ર નરેન્દ્ર જૈનેન્દ્ર સમર્થ નથી. હા હા પર્યાય સંબંધ ન થવામાં આડી અવળી કરવાને સમર્થ જૈનેન્દ્ર નરેન્દ્ર પણ નથી. જૈનેન્દ્ર નથી પછી પણ એની દ્રષ્ટિ ક્યાં હોય છે? વિનાયક ભાવ અકર્તા પણ દ્રષ્ટિ હોય છે. હા સિદ્ધ કરવું છે અકર્તા પણ ક્રમબદ્ધ તો પછી આ પેટામાં આવ્યું છે. સમજાવું છે ને આત્માનું અકર્તાપણ દ્રષ્ટાંતરો કહે છે. અકર્તાપણ દ્રષ્ટાંતરો કહે છે ક્રમબદ્ધ કહે છે એ વાત નથી. અકર્તાપણ દ્રષ્ટાંતરો કહે છે માથે લખ્યું છે. અકર્તાપણ સિદ્ધ કરે છે. જૈન દર્શનની સર્વોત્કૃષ્ટતા કોઈ પર્યાયમાં પણ કરતા નહીં એવી સર્વોત્કૃષ્ટતા અહીં સિદ્ધ કરી છે. કર્મ કરતા તો નહીં, રાગમાં કરતા નહીં, પણ નિર્મળ પર્યાયમાં પણ કરતા નહીં. અકર્તા વસ્તુ સ્વભાવ છે એમ આ જૈન દર્શનનું અકર્તાપણ સર્વોત્કૃષ્ટપણું છે એ બતાવે છે. પ્રથમ એટલી મુખ્ય વાત તો એ છે કે તાવત છે ને જેવો એ તાવત છે અંદર સંસ્કૃતમાં તાવત એટલે પ્રથમ તો અમારે મુખ્ય પ્રયોજન ભૂત કહેવું છે કે તો જીવ ક્રમબદ્ધ જીવની પર્યાય ક્રમ સર બીજે બધે સ્વવર્તી અને ક્રમવર્તી કહ્યું અને ક્રમ નિયમિત કરીને ક્રમબદ્ધ જે પર્યાય જે સમય થવાની તે થવાની તેને ક્રમ નિયમિત કહ્યું. ગુણ છે સહવર્તી છે પર્યાય ક્રમવર્તી છે એના અર્થમાં કોઈ એમ એક કાઢી નાખે અને ક્રમવર્તી છે પણ આપણે ફેરવી શકી નહીં શકીએ કે આદિ હોય ગમે તે કાળે કરી શકીએ એનો નિષેધ કરવા. મુખ્ય તો તાત્પર્ય તો આ કેવું છે કે ક્રમબદ્ધ એવા પોતાના પરિણામો થી ઉપરતો જીવ
પોતાના પ્રજ્ઞામાંથી ઉપસ્થ જીવ સંબંધી એવા પોતાના પરિણામ પાસે પાછા છે. જીવ સંબંધી એવા પોતાના પરિણામથી ઉપસ્થો એનું કહેતો કે પરિણામના બંધ મોક્ષ ના પરિણામ કરતા નથી. સ્પષ્ટ બી યાદ છે કે પોતાના પરિણામથી ઉપજે છે ગ્રહ છે, પોતાના પરિણામથી તે કાળે તે સમય તે ક્ષેત્રે તે સંયોગે તે નિમિત્તમાં પોતાના પરિણામથી તે જીવ ઉમરે છે. એને કોઈ પરની અપેક્ષા નથી. નિરપેક્ષપણે જીવ દરે સંબંધી એવા પોતાના પરિણામોથી મહાસુધામ ઉતરે. કોઈ કે સંબંધ ક્યાંથી કાઢ્યું તે એમાંથી ક્રમ નિયમિત છે. એટલો ક્રમ સૌ પીડ્યો નથી. સંસ્કૃત ક્રમ નિયમિત છે એટલે આમાં ક્રમ વર્તી છે. સાધારણ શબ્દમાં ગુણ સહવર્તી પર્યાય ક્રમ વર્તી તો ક્રમ વર્તી ક્રમે વર્તી એટલું. પણ આ તો ક્રમ નિયમિત જે સમય જે પર્યાવરણની ક્રિયા થવાની એમ નિયમિત કહીને એમ સીધી છે. નહીં તો ક્રમે તો ભલે થાય પણ આદિવળી થાય ગમે તે થાય એમ નથી. જેથી ક્રમને હારી નિયમિત શબ્દ વાપર્યો છે. ક્રમે પણ નિશ્ચિત જે થવાનું તે થવાની દયા કરો, મદદ કરો, ભક્તિ કરો, પૂજા કરો એ માર્ગ આ માર્ગ બરાબર નિયતિ વાત લાગે. નિયત વાત નિયત વાત થઈ ગયો જે સમય જે થવા ન થાય થઈને નિયત વાત આપણે શું કરીએ તમે. પણ એ ક્રમ બધાના નિયમમાં પાંચે સમાજ સાથે હોય છે. જે સમય પર્યાય થાય તે સમય સ્વભાવ પણ છે, પુરુષાર્થ પ્રકર છે, નિમિત્ત પણ છે, સામે ભવિતરતા પણ તે સમયની છે અને કાળલબ્ધિ પણ તે સમયની છે. બરાબર પોતાના પરિણામોથી ઉપસ્થ થતો જીવત છે. આમાંથી કેટલા કારણ તો પોતાના પરિણામથી ઉપજે છે એટલી જ વાત સાંભળી. એ જીવ પોતાના પરિણામથી ઉપજે છે એમ ઘરના પરિણામથી નહીં. પણ ક્રમ અને નિયમિત બે શબ્દ જોયા છે. ક્રમે ક્રમે અને નિયમિત નામ જે થવાની તે થવાની એવો એ જીવ છે. એવો એ જીવ છે. જીવનો એવો સ્વભાવ જ છે એમ કહ્યું ને. પ્રથમ તો જીવ કર્મ દેવા પોતાના પરિણામ ઉપર તો જીવ જ છે. જીવ છે એટલું નહીં, જીવ જ છે. પોતાના પરિણામથી ઉપસતો થતો પરને નહીં ઉપજાવતો, પરથી નહીં ઉપસતો, ઘરને નહીં ઉપજાવતો, પરથી નહીં ઉપસતો, પોતાના પરિણામથી ઉપસતો થતો કોઈ જીવ છે. બરાબર વિશેષ કે